श्री स्वामीनारायण विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण गुरुकुल रापर तरफ थी आप सर्वे मित्रों नू हार्दिक स्वागत करूँ छू। हूँ छू पटेल निलेसा। आज हूँ तमने गुजराती नी अंदर धोरण 6 मा काव्य छे 5 मेहनतनी मौसम एना विषे तमने आज अभ्यास करावीश। तो मेहनतनी मौसम काव्यनो साहित्य प्रकार छे, एक प्रकृति गीत छे अने एना कवि छे नाथालाल दवे। तो काव्यनी समजूती मेळवीए ए पहेला आपणे कविनो थोड़ो परिचय मेळवी लईए। एना कवि छे नाथालाल दवे। नाथालाल दवेनो जन्म छे 3/6/1912 मां थयो हतो तथा तेमनुं मृत्यु छे 25/12/1993 मां थयुं हतुं। नाथालाल दवेनो जन्म छे ए अमरेली जिल्लाना भुवा नामना गाममां थयो हतो। તેમને કાવ્યો છે, ટૂંકી વાર્તાઓ જેવા લખાણ લખેલું છે, જાનવી છે, કાલિંદી વગેરે એમના કાવ્ય સંગ્રહો છે। નાથાલાલ દવેના 2 કાવ્ય સંગ્રહો છે, એક જાનવી અને કાલિંદી। પછી એમને ટૂંકી વાર્તાઓ અને કાવ્યો પણ લખ્યા છે। હવે આ કાવ્યની અંદર જે આપણે અભ્યાસ કરવાનો છે તો એમાં ચોમાસાની ઋતુને મહત્વ આપી અને કાવ્ય બનાવવામાં આવેલું છે। તો આપણે એનો પણ પરિચય મેળવીએ કે આ કાવ્યમાં કવિએ અનાજ લણવાની ઋતુ છે એને મહેનતની મોસમ કહી છે। જ્યારે ચોમાસું આવે અને વરસાદ થાય, જો સારો વરસાદ થાય તો પાક પણ સારો થાય છે, અને જો પાક સારો થાય તો સૌથી વધારે ખુશી કોને થાય છે? ખેડૂતને થાય છે। અને એ જ્યારે પાક લણવા આવી જાય છે, જ્યારે લેવાનો હોય છે, ત્યારે ખેડૂત ખૂબ જ પરિશ્રમ કરે છે, મહેનત કરે છે, પરંતુ ખુશી સાથે એ મહેનત કરે છે, એ ખૂબ જ આનંદિત હોય છે। અને આ મહેનત કરવાની ઋતુને કવિએ મહેનતની મોસમ કહી છે। વરસાદ પછી કુદરત છે એ સૂર્ય કરાએ ખીલી ઉઠે છે, એના વર્ણનો આ કાવ્યમાં છે। વરસાદ સારો થાય ને પાક સારો ઉતરે તો શ્રમજીવીઓના જીવનમાં કેટલો ઉલ્લાસ પ્રગટે છે, તેનું અહીંયા આ કાવ્યમાં સુંદર વર્ણન કરવામાં આવેલું છે। જો વરસાદ સારો પડે તો પાક પણ સારો થાય છે, અને શ્રમજીવી એટલે કે જે પરિશ્રમ કરે છે, મહેનત કરે છે, એવા લોકો જે છે એમના જીવનમાં ખૂબ જ આનંદ પ્રગટે છે। તો અહીંયા આપણે આ કાવ્યને હવે સમજીશું। સોના વરણી સીમ બની મેહુલીએ કીધી મહેર રે ભાઈ, મોસમ આવી મહેનતની। અહીંયા સોના વરણી એટલે કે સોના જેવી, સોના જેવા રંગવાળી, કવિ અહીંયા કહે છે કે વરસાદ આવ્યો છે તો વરસાદની ઋતુમાં સીમ છે, સીમ એટલે કે ખેતર, ખેતર છે, બગડો છે। તો અહીંયા કવિ કહે છે કે ચોમાસાની ઋતુ આવી છે અને વરસાદ પડ્યો છે તો સીમ છે જે ખેતર છે આપણા એ કેવા બની ગયા છે? સોના જેવા બની ગયા છે। અરે ભાઈ, હવે મહેનતની મોસમ આવી ગઈ છે એટલે કે પાક લણવા માટેની ઋતુ એને મહેનતની મોસમ અહીંયા કવિએ કહેલું છે। તો અહીંયા પાક લણવાની ઋતુ એટલે કે મહેનતની મોસમ આવી ગઈ છે। નદીઓના જળ નીતર્યા, અહીંયા નદીઓ છે એ બહુવચનમાં વાપર્યું છે। નદીઓ એટલે કે નદી, જે સૌરાષ્ટ્રના લોકો છે એ નદીને નદીઓ કહે, બહુવચનમાં બોલતા હોય છે। તો અહીંયા કીધું છે કે નદીઓના જળ નીતર્યા, લોકોમાં લીલા લહેર રે ભાઈ, મહેનત કરવાની મોસમ આવી છે। તો અહીંયા શું કીધું છે કે નદીઓ છે એ ભરાઈ ગઈ છે અને એના જળ છે જે પાણી છે, જળ એટલે કે પાણી, એ નીચે વહે છે, લોકોમાં આ પાણીની ખુશી જોઈને લીલા લહેર છવાઈ ગઈ છે, ખૂબ જ બધું આજુબાજુનું જે વાતાવરણ છે એ પાણીના કારણે કેવું થઈ ગયું છે? લીલું છમ બની ગયું છે। તો એના લીધે લોકોમાં ખુશી છે, આનંદ છવાઈ ગયો છે, ભાઈ મહેનત કરવાની ઋતુ આવી છે।
લીલો કંચન બાજરો ને ઉજરો દૂધ કપાસ રે ભાઈ, મોસમ આવી મહેનત ને. લીલો કંચન બાજરો જે ખેતરમાં બાજરીનો પાક ઊભો છે એ હવે લણવાનો સમય આવી ગયો છે, એમાં દાણા થઈ ગયા છે અને ખૂબ જ પાકી ગયો છે. ને ઉજરો દૂધ કપાસ એટલે કે ખેતરમાં કપાસ છે એ ઉજરો દૂધ જેવો સફેદ દેખાય છે. ભાઈ મહેનત કરવાની મોસમ આવી છે. જુવાર લોથે લુમે જુમે ને હૈયામાં ઉલ્લાસ રે ભાઈ, મોસમ આવી મહેનતની. જે જુવારનો પાક છે અહીંયા લોથો એટલે કે જુવારનું ફણસલું. ઉલ્લાસ એટલે કે આનંદ છવાઈ રહેલો છે. ભાઈ મહેનતની મોસમ આવી ગઈ છે. ઉપર ઉજરા આબમાં કુંજડિયુંના કિલ્લોલ રે ભાઈ, મોસમ આવી મહેનતની. એટલે કે જે આબમાં શું છે, આકાશે સ્વચ્છ અને ચોખ્ખું તથા ઉજળું દેખાય છે. અને અહીંયા કુંજડિયું એટલે કે એક પક્ષીનું નામ છે. તો અહીંયા કુંજડિયુંના કિલ્લોલ આજુબાજુ આપણને સંભળાય છે. પક્ષીઓ પણ ખુશી વ્યક્ત કરે છે, આનંદ વ્યક્ત કરે છે. ભાઈ મહેનત કરવાની ઋતુ આવી છે. વાતા મીઠા વાયરાને લેતા મોલ હિલ્લોલ રે ભાઈ, મોસમ આવી મહેનતની. મીઠા મીઠા પવન ખૂબ જ સુંદર રીતે આપણને વાય છે અને આ પવનના કારણે જે ખેતરમાં ઉભેલો મોલ એટલે કે પાક છે એ હિલોરા લે છે. મોલ એટલે કે પાક. તો પવન ખૂબ જ વાય છે અને એના લીધે ખેતરમાં જે વાવેલો પાક છે એ હિલોરા લે છે. લીઓ પછેડી દાતરડા આજ સીમ કરે છે સાદ રે ભાઈ, મોસમ આવી મહેનતની. હવે કવિ કહે છે કે તમે પછેડી લઈ લો. પછેડી એટલે કોઈ પણ વસ્તુ હોય એને બાંધવા માટે જે કપડાનો ટુકડો હોય એને શું કહેવાય, પછેડી. વસ્તુ હોય, અનાજ હોય કે કોઈ પણ આપણને બાંધવું હોય તો એના માટે લાંબો જે કપડાનો જે ટુકડો હોય એને આપણે શું કહીશું, પછેડી. અને દાતરડા એટલે કે જે પાકને આપણે લણવા માટે ઉપયોગ કરીએ છીએ તે સાધનને આપણે શું કહીશું, દાતરડા. તો કવિ અહીંયા કહે છે કે તમે પછેડી લઈ લો. કેમ પછેડી લઈ લો, પાકને બાંધવા માટે. અને દાતરડા લેવાનું કે છે, દાતરડા એ પાકને લણવા માટે લેવાનું કે છે. આજ સીમ કરે છે સાદ, સાદ એટલે કે અવાજ. સીમ એટલે કે ખેતરો જે છે એ આપણને અવાજ કરીને બોલાવે છે કે ભાઈ તમે પછેડી અને દાતરડા લઈ લો અને ખેતરમાં આવો, પાક હવે તૈયાર થઈ ગયો છે. ભાઈ મહેનત કરવાની મોસમ આવી ગઈ છે. રંગે સંગે કામ કરીએ થાય મલક આબાદ રે ભાઈ, મોસમ આવી મહેનતની. રંગે સંગે કામ કરીએ આપણે હરીમરીને કોઈ પણ જાતના ભેદભાવ વગર આનંદ સાથે બધા ભેગા મળીને આપણે કામ કરીએ. અને જો આપણે બધા ભેગા મળીને સારું કાર્ય કરશું તો આપણો મલક એટલે કે આપણો દેશ છે એ આબાદ એટલે કે સમૃદ્ધ બનશે, આગળ વધશે. અહીંયા આબાદ એટલે કે સમૃદ્ધ.
તો આપણો દેશ છે, જો આપણે સાથે મળીને કામ કરશું તો આપણો દેશ આગળ વધશે, સમૃદ્ધ બનશે. લીપી ગુંપીને ખરા કરો, લાવો ઢગલે ઢગલા ધાન રે. ભાઈ, મોસમ આવી મહેનતની. લીપી ગુંપી એટલે ગાઢ અને માટીથી જે લીંપેલું હોય લીંપણ, એને શું કીધું છે કે એના ખરા કરો. તમે ગાર અને માટીથી લીંપણ કરો અને ખરા છે એ પાક છે, એને આપણે જોડીને લઈએ છીએ એ જગ્યા, એને શું કહેવાય? ખરા. તો એવા ખરા છે એને પહેલાં તમે લીંપી લો, જેના કારણે એમાં માટી આવે નહીં, અને પછી પાક જે છે એને ત્યાં લાવો અને એને જોડો, પછી એમાંથી અનાજ મેળવો, દાણા મેળવો. લાવો ઢગલે ઢગલા ધાન રે, એટલે કે પછી એમાંથી આપણને ઢગલે ઢગલા અનાજ પ્રાપ્ત થાય છે. ભાઈ, મહેનત કરવાની મોસમ આવી છે. રરનારો તે માનવી, રરનારો અહીંયા એટલે કમાનારો. રરનારો તે માનવીને, દેનારો ભગવાન રે. ભાઈ, મોસમ આવી મહેનતને. કવિ કહે છે કે રરનારો તે માનવી, મહેનત કરે છે માનવી અને કમાય છે, પરંતુ દેનારો કોણ છે? ભગવાન છે. ક્યારેક વધારે પણ દે, ક્યારેક ઓછું પણ દે, પરંતુ જો તમે મહેનત સાચા હૃદયથી સાચા દિલથી જો તમે મહેનત કરી અને પાક પકવ્યો હશે તો ભગવાન પણ તમને સારું પ્રાપ્ત કરાવશે. તો રણનારો જે માનવી છે, માનવીએ મહેનત કરવી જોઈએ, અને ભગવાન છે એ આપનારો છે. તો ભગવાન, જો આપણે વધારે અને સારી મહેનત કરીશું તો એ પ્રમાણે આપણને ભગવાન આપવાનો જ છે. ભાઈ, મહેનત આવી મોસમની, એટલે કે ઋતુલ જે મહેનત છે એ મોસમની આવી ગઈ છે, ઋતુ છે એ મહેનતની આવી છે. તો અહીંયા આપણે આ એકમને પૂર્ણ કરીએ છીએ. તો આભાર દરેક વિદ્યાર્થીનો. જય શ્રી સ્વામિનારાયણ.